દોસ્તો, સ્ત્રીઓને ગોઠણના દુખાવાની તકલીફ હોય, હવે એ તકલીફથી છુટકારો મેળવવો હોય તો શું કરવું? આપણે સામાન્ય રીતે કસરતો છે જેના વિડીયો મેં ગુજરાતી અજોગજબ ચેનલમાં મૂકેલા છે, આ ચેનલમાં હું તમને જે પગની પાનીનો દુખાવો હોય ને, પગની પાની એટલે આપણા પગની આ પાનીનો જે દુખાવો છે એને મટાડવા માટેનો એક એ અને બીજી વસ્તુ સોજા, પગમાં તમને સોજા આવતા હોય, પગની પાનીનો દુખાવો, ગોઠણનો દુખાવો, પગમાં તમને મતલબ તમે આખો દિવસ ઉભા છો, સ્ત્રીઓ હોય આખો દિવસ ઊભી ઊભીને ઊભા ઊભા કામ કરતા હોય છે, રસોઈ બનાવતા હોય છે, તો એમના પગમાં સોજા આવવા એ સામાન્ય બાબત છે. પરંતુ એ અસામાન્ય ક્યારે થાય? જ્યારે એ સોજા છે દિવસે ને દિવસે તકલીફમાં પરિવર્તિત થઈ જાય, એટલે તમારી તકલીફમાં વધારો કરે, ત્યારે તમારા માટે નુકસાનકારક સાબિત થાય. તો એના માટે તમારે રોજ છે ને આ યોગ, આ કસરત કરી લેવાની છે. આને વિપરીત કરણીય આસન કહેવામાં આવે છે. આ એક યોગ છે, એક આસન છે કે જેમાં પગને ઉપર રાખવાનો હોય છે. કઈ રીતે, કેટલી મિનિટ અને ક્યારે, વિડીયોમાં તમને આગળ જાણવા મળશે. કરવાનું શું? સૌથી પહેલા તો કોઈ દિવાલ છે તો એનો એની નજીક તમારે આ રીતના જમીન ઉપર સુવાનું છે. આ રીતે તમે જમીન ઉપર આ રીતના સુઈ ગયા પછી પગ બંને છે આ રીતે ઉપર કરવાના, આપણું માથું એકદમ નીચે જમીનને ટચ રહે એ રીતના. અહીંયા તમને તમારે પગને આ રીતના કરવાના છે. વ્યવસ્થિત દેખાતું ન હોય તો થોડું ઓકે. તો હવે આમાં પગની સ્થિતિ તમારે જોવાની છે. જો તમે આ રીતના જમીને રાત્રે જમ્યા બાદ અથવા સૂતા પહેલા તમે આ કરી શકો, ત્યાર પછી શું કરવાનું, આ રીતના પહેલા સુવાનું છે, પગને આ રીતના રાખી દો. કોઈ વ્યક્તિને તમે પાછળ ઉભાડી શકતા હોય પગ પકડીને તો એ રીતના પણ ઠીક છે, અથવા તમારા હાથેથી પગને આ રીતના પકડી રાખો. અને આનાથી બેટર તમારે કોઈ રસ્તો જોઈએ છે તો એ છે દિવાલનો સહારો. દિવાલનો સહારો લઈને તમારે મતલબ દિવાલની એકદમ નજીક આ રીતના પહેલા આવી જવાનું, પગને આ રીતના ઉપર કરવાના. આપણા હિપ્સનો ભાગ છે ને દિવાલની સાથે ટચ થઈ ગયો હોવો જોઈએ, એકદમ વ્યવસ્થિત ટચ થઈને જ રહેવાનું છે. અને આ રીતના પગને 15 મિનિટ માટે જમ્યા બાદ સૂતા પહેલા 15 મિનિટ તમે આ રીતના સુઈ જાઓ. મોબાઈલમાં કામ કરવું હોય તો મોબાઈલમાં કામ કરો, બુક વાંચવી હોય તો એ વાંચો, પણ આ રીતના પગને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જેટલું વધુ તમે રાખી શકશો એટલો જ જલ્દી તમને ફાયદો થશે. પગના સોજા ઉતરવા માંડી જશે તાત્કાલિક. પગની નસો બ્લોક થઈ ગયેલી હોય, નસ ઉપર નસ ચડી જતી હોય, કે પછી પગની પાનીનો જે દુખાવો હોય ને એ દુખાવો તમારે મટાડવો હોય, ગોઠણના દુખાવા મટાડવા હોય, તો તમારા માટે બેસ્ટ આસન છે વિપરીત કરણી આસન. આ આસનનો જે વિડીયો છે ને, આ વિડીયો એ તમારા બહેનપણીને પણ મોકલો, જો કોઈ પુરુષ જોઈ રહ્યા છે તો તમારા મિત્રોને મોકલો, સ્ત્રી છે તો કોઈ પણ વ્યક્તિ જેમને ગોઠણના કે સોજાની તકલીફ છે પગમાં, એ લોકો બીજા લોકોને શેર કરો, જેથી બધા લોકો છે આ કસરત કરે અને પોતાના જે દુખાવા છે પગની પાનીના ગોઠણના અને સોજા છે એ ઉતારી શકે.